હું છું પંકજ શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો પ્રહલાદનગર ફાયર સ્ટેશન માંથી શબ વાહિની ચોરી થઈ ગઈ તાજેતરમાં નવી શબ વાહિની આવી હતી અને આસપાસના ફ્લેટ ના સીસીટીવીમાં આ ઘટના પણ કેદ થયેલી છે ચોવીસ કલાક સ્ટાફ તૈનાત હોવા છતાં આ ચોરીની ઘટના થઈ ગઈ રાત્રે ત્રણ વાગે આ બનાવ બન્યો આનંદનગર પોલીસે હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી સબ વાહિની કોઈ ચોરી ગયું અને આ સબવાહિની તાજેતરમાં જ નવી અહીંયા વસાવવામાં આવી હતી આસપાસના ફ્લેટના સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે ચોવીસ કલાક સ્ટાફ અહીંયા તૈનાત હોય છે તેમ છતાં પણ આ સબવાહિની ચોરી થઈ જાય એ ઘટના માનવામાં ન આવે એ પ્રકારની છે પરંતુ આ અંગે હવે તપાસ શરૂ થઈ ગઈ છે આનંદનગર પોલીસ આ મામલામાં હવે તપાસ કરી રહી છે રાત્રે ત્રણ વાગે આ બનાવ બન્યો વધુ માહિતી સાથે સંવાદદાતા હર્મેશ સુખડિયા અમારી સાથે જોડાયા છે હરમેશ પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી સપવાહીની કોઈ ચોરી ગયું આ અંગે હવે શું તપાસ થઈ રહી છે અને જ્યાંથી આ ચોરાઈ છે ત્યાં આસપાસના અને સિક્યુરિટી ગાર્ડ જે છે તેઓનું શું કહેવું છે પ્રહલાદનગરના ફાયર સ્ટેશનમાંથી સબવાહિની ચોરી થઈ ગઈ અને રાત્રે ત્રણ વાગે સબવાહિની ચોરાઈ જાય ત્યારે અહીંયા સુરક્ષાને લઈને પણ સવાલ ઉભો થયો છે આસપાસના ફ્લેટના સીસીટીવીમાં આખી ચોરીની ઘટના કેદ થતી જોઈ શકાય છે જેમાં સબવાહિની કોઈ અહીંથી લઈ જઈ રહ્યું છે સવાલ એ છે કે જે સિક્યુરિટી ગાર્ડ અહીંયા તૈનાત હોય છે તે આ સમય દરમિયાન ક્યાં હતો અને તે શું કરી રહ્યો હતો રાત્રે ત્રણ વાગે આ બનાવ બન્યો છે આનંદનગર પોલીસને હાલ તો આ અંગે જાણકારી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી છે તો આ જે શબવાહિની છે એ હજુ નવી જ લાવવામાં આવી હતી અને પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં તેને મૂકવામાં આવી હતી પરંતુ શબવાહિની કોઈ ચોરીને લઈ ગયું સંવાદદાતા હર્મેશ અમારી સાથે જોડાશે

ચોરીની ઘટના બની એક મોટી ગંભીર ઘટના છે કારણ કે ફાયર સ્ટેશનમાં ચોવીસ કલાક સ્ટાફ જે તૈનાત રહેતો હોય છે અલગ અલગ શિફ્ટ વાઇઝ કામ કરવામાં આવતું હોય છે ત્યારે જે ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે તે લોકો તૈનાત હોય છે તેમ છતાં પણ આ ઘટના બની છે હાલ સમગ્ર લઈને વાત એ છે કે જે સૂત્રો જણાવી રહ્યા છે કે જે ફાયર સ્ટેશનની જે ગાડીઓ હોય છે તે જે પાર્કિંગમાં પાર્ક કરવામાં આવતી હોય છે ત્યાં આગળ સીસીટીવી ફૂટેજ ન હતા સીસીટીવી કેમેરા લગાવવામાં ન આવ્યા હતા પરંતુ જે પાછળ જે ક્વાર્ટર્સ આવેલા છે તેના જે એન્ટ્રી એક્ઝિટ ગેટ છે આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને જે ફરિયાદ નોંધાવવાની તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે પરંતુ આસપાસના જે ફ્લેટ છે તે ફ્લેટના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે પંકજ આભાર માહિતી આપવા માટે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનમાં એક અનોખા પ્રકારની ચોરી થઈ છે આ ચોરી થઈ છે સબ વહીની આ ફાયર સ્ટેશન હમણાં જ નિર્મિત થયેલું છે થોડો સમય થયેલો છે અને અહીં જે થોડા જ સમય પહેલાં સબ વહીની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી હતી આ સબ વહીની છે તેની ચોરી ગઈકાલ મોડી રાત્રે થઈ ગયેલી અને વહેલી સવારે જે ફાયર ઓફિસરો હતા તેમને ઘટનાની જાણ થઈ છે જે સવારે જે તમામ વાહનો હતા તેમનું ચેક કરતા હતા ત્યારે આ વાહન નહોતું મળેલું હાલ તમે જે દ્રશ્ય જોઈ રહેલા છો તો આ જ જગ્યાએ આ સબ વહીની છે તે પાર્ક કરવામાં આવેલી હતી ને અહીંથી જ જે ચોર છે તે સબ વહીની ચોરી અને ત્યારબાદ તે પ્રહલાદનગર તરફ તે સબ વહીની ચલાવી અને જતો રહેલો છે હવે તમામ ફાયરનો સ્ટાફ છે તે આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચેલો છે અને આ ચોરીની જે ફરિયાદ છે તે નોંધાવેલી છે અને આ સરકારી વાહન એટલે કે સબ વહીનીની જે ચોરી છે તેની તપાસની હાલ ધમધમાટ ચાલુ થઈ ગયેલી છે કેમેરામેન કલ્પેશ જોશી સાથે મયુર માકડિયા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ